चलो विद्यार्थी मित्रों, आपणे गया वीडियो में प्रकरण 18 ना गाम गामना पाणी में पहलू टॉपिक भणेला के तरस केवी रीतना छिपावी। हवे बीजो टॉपिक छे के पाणी नी रमतो। तो जो गुजरात में मोटा वॉटर पार्क छे के उत्तर गुजरात में शू छे मोटा वॉटर पार्क। एक दिवस सचिन अने नीरू तेमना पिता साथे वॉटर पार्क गया। कोण गयु वॉटर पार्क? सचिन अने नीरू कोनी साथे? तेमना माता पिता साथे। त्यां घणा बधा पाणीना फुवारा हता। वॉटर पार्क में शू हतुं के घणा बधा पाणीना फुवारा। नीरूए कह्युं, जो सचिन पाणीमां केटली बधी राइड्स छे। कोणे कह्युं? नीरूए। शू कह्युं? के सचिन जो तो खरी के पाणीमां केटली बधी राइड्स छे, आ बाजू मोटा तळावो। सचिने कह्युं छप छप छप। बंने पाछे पाछळ जोयुं। हवे बंने जणाने शू देखायुं? के मोटू तळाव। तो सचिन शू कहे छे? के छप छप छप। बंने पाछळ जोयुं तो झूम झूम अवाज करता पहोळी लपસણીમાં ઝડપથી બાળકો લપસતા પાણીમાં પડ્યા। હવે આ અવાજો આવતા હતા તેથી તે લોકોએ પાછળ ફરીને જોયું તો ત્યાં શું થઈ રહ્યું હતું? કે મોટી પહોળી લપસણી હતી, ત્યાંથી બાળકો પાણીમાં પડતા હતા। सचिन पानी में खूब ऊँचे गयो। थोड़ी ज लक्षणों में ते धबाक करतो पानी में पड़ियो। अवे थोड़ी ज वार में शू थयु? के सचिन लपसणी में गयो तो त्यांथी नीचे आव्यो अने केवो अवाज आव्यो? के धबाक। ते क्या पड़ियो? तो पानी में। नीरुए आश्चर्यनी चीस पाड़ी। कोणे चीस पाड़ी? नीरुए। साथी के आश्चर्य थी। पछी तरत तेमणे पार्कनी बहार खूब ज मोटो अवाज सांभळ्यो। पछी थोड़ी ज वार में ते लोकोए शू सांभळ्यु? के खूब ज मोटो अवाज। दरेक जण झड़पती दरवाजा तरफ દોડ્યા। હવે કોણ દોડ્યા દરવાજા તરફ? કે જે વોટર પાર્કમાં બધા લોકો હતા તે ક્યાં ગયા? કે વોટર પાર્કના દરવાજાની તરફ। ત્યાં લોકોનું ટોળું ખાલી ડોલ અને ઘડા લઈને ઊભું હતું। તે લોકોએ બહાર જઈને શું જોયું? કે ઘણા લોકોના ટોળા હતા, તે લોકો શું લઈને ઊભા હતા? કે ડોલ અને ઘડા। એક નાનું બાળક ખાલી બોટલ લઈ તેમની માતાને વળગેલું હતું। એક નાનું અમસ્તું બાળક શું કરેલું હતું એણે? કે એની માતાને વળગેલું હતું। તેના હાથમાં શું હતું? કે પાણીની બોટલ। સચિનની માતા તોડામાં એક મહિલા પાસે ગઈ। કે શું વાત છે? હવે જે સચિનની માતા છે તે કોની પાસે ગઈ? કે ટોળાની મહિલા પાસે, કે જેના પાસે નાનું બાળક હતું। અને તેમણે પૂછ્યું કે શું વાત છે? તો મહિલાએ શું કર્યું? કે ગુસ્સાથી જવાબ આપ્યું, તમે પૂછો છો શું વાત છે? મહિલાએ શું કહ્યું છે? કે તમે પૂછો છો કે શું વાત છે? અમારે કૂવામાં પાણી નથી, અઠવાડિયામાં એક જ દિવસ પાણીનું ટેન્કર આવે છે, ત્યારે જ અમને પાણી મળે છે। હવે મહિલાએ ગુસ્સાથી શું જવાબ આપ્યું? કે અઠવાડિયામાં એક જ વખત પાણી આવે છે, સાના દ્વારા? ટેન્કર દ્વારા, અને કૂવામાં પાણી નથી। હવે જ્યારે ટેન્કર આવે ત્યારે તે લોકોને પાણી મળે, આજે તે નથી આવ્યું। અને અહીં આટલું બધું પાણી તમે રમવા માટે, અમે શું કરીએ કહો? કે અમને પીવાનું પાણી નથી મળતું અને તમે લોકો આવી રીતના પાણીનો બગાડ કરો છો। તો જો હવે નીચેના સવાલો છો કે વાંચો અને લખો, તમારા ઘરમાં ક્યારે પાણીની અછત થઈ છે? તો થઈ હોય તો તે લખો, અને ક્યારે થઈ હતી તે પણ લખો। તમે શું કરો છો? કે તમે પાણી લાવવા માટે શું કરો એ પણ લખો। તમે ક્યારે પાણીમાં રમ્યો છો? કે ક્યાં અને ક્યારે? તમને ક્યારે પાણીમાં રમવાની ના પાડવામાં આવેલી છે? કેમ? તમે તમારી આસપાસ પાણીનો બગાડ થતો જોયો છે તો તેની ચર્ચા કરો। વોટર પાર્કમાં રમવા માટે ખૂબ જ પાણી હતું, પરંતુ નજીકના ગામના લોકોને પીવાનું પાણી પણ મળતું નથી, તેના વિશે વિચારો અને ચર્ચા કરો। જો તમે વોટર પાર્કમાં જાઓ તો ત્યાં પાણી ક્યાંથી આવે છે તે શોધી કાઢો।